અમરગની ઉસ્માનીના બેંક ખાતામાં 11 લાખના ટ્રાન્ઝેક્શન મળ્યા. ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક કટ્ટરપંથીઓ બેનકાબ થઈ રહ્યા છે. એવા સમયે હવે એસટીએને કમરગનની જ આ કેસમાં મહત્વનો ભેજબાજ હોવાનું લાગી રહ્યું છે. હત્યા કેસની તપાસમાં એટીએસની તપાસમાં કમરગનીના બેંક ડિટેલ્સનો ઘટસ્ફોટ થયો છે, જેની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ જોડાશે. મુલાનાએ 2021માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. એમાં 11 લાખથી વધુ રૂપિયા હતા અને એમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં ઘટસ્ફોટ થયા બાદ ઈદ પર કુરબાની માટે પણ મોલાનાએ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે ત્રિપુરાના યુએપીએ હેઠળ કેસ નોંધાયો. તેના વકીલે પણ 1.5 લાખ એમાંથી અપાયા હતા. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ માટે મોલાનાના વધુ રિમાન્ડ મંગાવવામાં આવશે. આ સાથે તેના બીજા સેવિંગ એકાઉન્ટ માંથી પૈસા ટ્રાન્સફર કર્યા હોય એની અને હવાલાથી પૈસા મોકલ્યા હતા કે નહીં તેની આશંકા આધારે હવે ઈડી પણ આ મામલે તપાસમાં જોડાશે. કમરગનીને મોબાઈલ મહત્વપૂર્ણ સાબિત થશે. દિલ્હીના મોલાના કમરગની, અમદાવાદના મોલાના આયુબ અને સભ્ય સિવાય કેટલાક લોકો કટ્ટરતાના નામે અનેક લોકોને ટાર્ગેટ બનાવવા માંગતા હતા, જે અંગે હવે સોશિયલ મીડિયા મહત્વની કડી સાબિત થશે. ગુજરાત એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર મોલાના કમરગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્વના છે. કમરગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે એફએસએલને ડિવાઇસ આપવામાં આવ્યા છે, જેમાંથી હવે જે ડેટા રિકવર થશે એના આધારે ગુજરાતમાં કટ્ટરતા અને કમરગનીના તાર ક્યાં સુધી ઘૂસેલા છે એ જાણવા મળશે.